પ્રકરણ 104 પાંડવોનું ધૃતરાષ્ટ્રથી મિલન. જે જીવતા શીખવાડે તેને ધર્મ કહેવાય અને મરતા શીખવાડે તેને અધ્યાત્મ કહેવાય. જેને જીવતા શીખવું હોય તેણે સર્વપ્રથમ દુઃખોનો સ્વીકાર કરીને, જીવવાનું જાણી કરીને દુઃખ ખોળતા ફરવું નહીં. પણ બધા પ્રયત્નો કર્યા પછી પણ જો દુઃખો આવી પડે તો તેને હસતા હસતા સ્વીકારી સહન કરી લેવા પણ જરૂરી છે. દુઃખ વિનાનું જીવન કલ્પવું મુશ્કેલ છે. રાયથી માંડી અને રંક સુધી અને પામરથી માંડીને પીર સુધી સૌ કોઈને કોઈ રીતે દુઃખી હોય છે. કેટલાક લોકો એવું માને છે કે દુઃખો સકારણ હોય છે અને સુખો દુઃખોના અભાવનું નામ. સકારણ દુઃખોના મુખ્ય કારણો છે, ભૌતિક અને માનસિક. માનો કે તમારી પાસે આહાર પાણી નથી, તેથી તમે ભૂખ તરસનું દુઃખ ભોગવવાના. અન્ન પાણીની પ્રાપ્તિથી આ દુઃખ દૂર થઈ જશે. માનો કે તમારી પાસે અન્ન પાણી તો છે પણ સ્વાદિષ્ટ નથી, તમે સ્વાદ માટે દુઃખી થવાના. ભોજન મળતા જ સુખી થશો. આનું નામ વિકાર કે સ્વાદ ઉપર પૂર્ણ વિરામ નથી હોતું. રોજ નવા નવા સ્વાદ મળવાના વ્યંજનોની યાદી કદી પૂરી ના થાય તેટલી છે. અહીંથી બે માર્ગ નીકળે છે. એક તો સ્વાદનો ત્યાગ કરવો અને બીજું જેવું મળે તેવું જમી લેવાની આદત પાડવી. બીજો માર્ગ છે નાના નાના રોજ નવા નવા વ્યંજનો બનાવવા અને પ્રેમથી જમવા. પ્રથમ માર્ગ ત્યાગનો છે. ત્યાં વિકાસ અટકી જાય છે. શાકાહારી અને માંસાહારી સદીઓથી એક જ પ્રકારનું ભોજન કરે છે. તેમને મસાલા વગેરે હોતા નથી, ન હોવાનું દુઃખ પણ નથી. સારું ઘાસ અને સારું માંસ મળે એટલે બસ. માણસ પણ આવો થઈ જાય તો સુખી તો થાય પણ વિકાસ ન થાય. પણ માણસ આવો થઈ શકતો નથી. કદાચ કોઈ અપવાદરૂપ કોઈ એકલ દુકલ થાય તો થાય, પણ પૂરો સમૂહ એવો થતો નથી. આહારની દ્રષ્ટિએ માણસોની કથાના પગથિયા હોય છે. નીચેના પગથિયે રહેલો માણસ ઉપરના પગથિયે રહેલા માણસ જેવો આહાર મળે તે માટે લાલાયિત રહેતો હોય છે. તેથી તો પુરુષાર્થ કરે છે. સૌને શ્રીમંત થવું છે, કોઈને ગરીબ રહેવું નથી. આદર્શપૂર્વકની સ્વૈચ્છિક ગરીબી પણ હોય છે, પણ તે અપવાદરૂપ જૂજ હોય છે. સમૂહને તે સ્વીકાર્ય નથી હોતી. ઉપર ઉપરના પગથિયે ચઢવાની ઈચ્છા જ વિકાસ કરાવે છે. જો તે ન્યાય નીતિ અને ધર્મથી થાય તો વ્યક્તિ અને પ્રજા સુખી થાય છે. અન્યાય અને અનીતિથી ઉપરના પગથિયા પરથી લેવાય તો પડાવી લેનારની પાસેથી પણ પાછો કોઈ પડાવી લેનારો નીકળશે. તેથી વ્યક્તિ અને પ્રજા દુઃખી થશે. આ ધર્મ છે. મારાથી બીજાનું ના લેવાય એવી ધારણા એ ધર્મ છે. તેને રાજા ધારણ કરીને પ્રજા પાસે ધારણ કરાવે છે. રાજા વિના પ્રજા ઉપરના પગથિયે ચઢવાની અરાજકતા કરી મુક્તિ હોય છે. તેમાંથી દુઃખ અને અશાંતિ પેદા થતા હોય છે. જેવું આહાર પાણીનું કહ્યું તેવું જ મકાન વાહન વસ્ત્રો વગેરે તમામ ભૌતિક વસ્તુઓનું સમજવાનું. સૌને સારું મકાન, સારા વાહનો, સારા વસ્ત્રો વગેરે ગમતું જ હોય છે. તેથી તો વિકાસ થાય છે. આને ભૌતિક વિકાસ કહેવાય છે. જે લોકો આવો વિકાસ નથી કરતા કે નથી કરી શકતા પછાત થઈને દુઃખી થતા હોય છે. પછાતપણું કદી પણ શોષણ વિનાનું નથી હોતું. તેમનું શોષણ પણ થાય છે. ગરજ વિનાની ગરીબી હોતી નથી. ગરજ પૂરી કરવા તેને બધી શરતો સ્વીકારવી પડે છે. પારકી શરતોને આધીન જીવન જીવનારો કદી સુખી ના હોય. જે લોકો ભૌતિક સુખોનો વિરોધ કરે છે તે આપોઆપ દરિદ્રતાનો સ્વીકાર કરે છે. સર્વ દરિદ્રતાને લાચારી નામની બહેન હોય છે, તે સાથે આવે છે. આમાં કોઈ એકલ દોકલ વ્યક્તિ અપવાદરૂપ હોય પણ પૂરો સમૂહ નહીં. અર્થાત ભૌતિક સુખ સગવડો સકારણ હોય છે અને તેની સીડી છેક અંતરિક્ષ સુધી અનંત હોય છે.
સંતોષ કરીને કોઈ જગ્યાએ અટકી જવું અને જ્યાં જવું છે તેમાં જ તૃપ્તિ કે સંતોષ માનવો તે ધન્યતા છે. કદાચ તેને લોકો સાધુ સંત કહેતા હશે. ભૌતિક સુખ સગવડોથી જ વ્યક્તિ પૂરેપૂરો સુખી થતો નથી. ભૌતિક સુખ સગવડો સમય સમયની હોય છે. સેંકડો વર્ષ પહેલા પંખો કે એસી ન હતા, પણ ન હોવાથી લોકો દુઃખી પણ ન હતા. કારણ કે દુઃખ સકારણ હોય છે. કોઈની પાસે હોય અને મારી પાસે ના હોય તો દુઃખ થાય, પણ કોઈની પાસે હોય જ નહીં તો મને દુઃખ ના થાય. જેમ જેમ સુખ સગવડો વધતા ગયા તેમ તેમ તેના અભાવથી લોકો દુઃખી થતા ગયા. આ સ્વભાવને દૂર કરવો એ જ જીવન સાધનાનો એક ભાગ છે. સ્વર્ગમાં પણ બધાની પાસે બધી સગવડો નથી હોતી. ત્યાં પણ ચઢ ઉતર હોય છે. જે લોકો ભૌતિક સુખ સગવડોનો વિરોધ કરનારું જીવન દર્શન લઈને જીવન જીવે છે તે આપોઆપ વિકાસ વિરોધી થઈ જાય છે. તે સ્થગિત જીવન જીવતા થાય છે. ત્યાગ માર્ગ આવો જ છે, તેમાં વિકાસ નથી હોતો. સદીઓથી ભારતને આ રોગ લાગુ પડ્યો છે, જેથી ભારત દરિદ્ર થયો છે. પૂર્ણ વિરામ વિનાનો વિકાસ ચાલતો રહેવો જોઈએ. તેમાં પ્રજાની બુદ્ધિ ખીલે છે, વિજ્ઞાન ખીલે છે. પૂર્વે કહ્યું તેમ માત્ર ભૌતિક સુખ સગવડોથી જ જીવન જીવાતું નથી. જીવનનું એક બીજું પણ મહત્વનું ઘટક છે, તે છે મન, અર્થાત માનસિકતા. માણસ પાસે બધું જ છે, છતાં તે દુઃખી છે. ભૌતિક વસ્તુઓથી નહીં પણ મનથી દુઃખી છે. માનસિક દુઃખો પણ સકારણ હોય છે. માનસિક દુઃખોનો મૂળાધાર સંબંધો છે. સંબંધો વિના માણસ જીવી શકતો નથી, અને સંબંધો અપેક્ષા વિનાના ભાગ્યે જ હોય છે. આપણે એકબીજા પાસે અપેક્ષા રાખીએ છીએ. અપેક્ષા તૂટે કે પૂરી ના થાય તો સંબંધોમાં ખળભળાટ મચી જાય છે. બધાની બધી અપેક્ષા પૂરી થતી નથી, તેથી તે દુઃખી થતો હોય છે. ગીતામાં ભક્તનું સૌથી પહેલું લક્ષણ અપેક્ષા ના રાખનારો એવું બતાવ્યું છે. પણ આ બહુ કઠિન કામ છે. શ્રી કૃષ્ણ પણ અર્જુન પાસે યુદ્ધ કરે તેવી અપેક્ષાઓ રાખે છે અને તેને પૂરી કરાવવા માટે મથામણ કરી રહ્યા છે. અર્જુન પણ મારા સારથી થાવ, મને ના છોડો તેવી અપેક્ષાઓ રાખે જ છે. જો આ બંનેની આ અપેક્ષાઓ પૂરી ના થાય તો સંબંધોમાં ભંગાણ પડી શકે છે. ગાઢ સંબંધોનું ભંગાણ બહુ દુઃખદાયી થઈ જાય છે. આને માનસિક દુઃખ કહેવાય. આવી રીતે વ્યક્તિના જ્યાં જ્યાં સંબંધો હશે ત્યાં ત્યાં અપેક્ષાઓ પણ હશે જ. સંસારના સંબંધો સ્વાર્થી હોય છે, તેની વાત જવા દો. પણ જે સંબંધો શ્રદ્ધા કે પ્રેમના હોય છે તેમાં પણ અપેક્ષાઓ હોય છે જ. માનો કે તમને એક સાધુ પ્રત્યે ખૂબ શ્રદ્ધા છે, તેનો પડ્યો બોલ ઉપાડવા તૈયાર છો, પણ જો તેને દારૂ પીતો જોઈ જાઓ કે બીજું કંઈક અસ્વીકાર્ય જોઈ જશો તો તમારી શ્રદ્ધા તૂટી જશે. કારણ કે તમારી આવી અપેક્ષા ન હતી. શ્રદ્ધા પણ સશરત હોય છે. શરતો પાળો તો જ શ્રદ્ધા, ના પાળો તો નહીં. માત્ર નહીં જ નહીં પણ શત્રુતા. હવે પેલો સાધુ પોતાની શ્રદ્ધા સંપત્તિને બચાવવા પેલા શ્રદ્ધાળુને ના ગમતું છુપાવશે. પશુઓ કશું છુપાવતા નથી, કારણ કે તેમનો શ્રદ્ધા સંબંધ નથી હોતો. પણ માણસને તો આવો સંબંધ હોય છે. શ્રદ્ધા બહુ મોટું ધન છે. ધન ત્યાગી પણ આવા ધનથી ધનવાન હોય છે. તેથી તો તે ધન ત્યાગી થયો છે. પશુ પક્ષીઓ ધન ત્યાગી નથી હોતા, તેમને તેવી જરૂર જ નથી. આપણા ધન ત્યાગીઓ શ્રદ્ધા ધનથી માલામાલ હોય છે. તેના એક વાક્યથી કરોડો રૂપિયા ભેગા થઈ શકે છે અને તેની ઈચ્છા પ્રમાણે વાપરી શકાય છે. નગ્ન ફરનારા પણ શ્રદ્ધા ધનથી જીવતા હોય છે. એ તેમાં ઓટ આવે તો તે પણ દુઃખી થતા હોય છે. જો માનવ જીવનમાં શ્રદ્ધાને સ્થાન ના હોત તો કશું પાખંડ ના હોત, જેમ પશુઓમાં નથી. જે શ્રદ્ધાનો ગુલામ નથી
તેને પાખંડ કરવાની જરૂર નથી રહેતી, પણ પછી તે લોકચાહના પણ મેળવી શકતો નથી. લોકચાહના લોકોને ગમતું કરવાથી મળતી હોય છે. આવો માણસ પ્રશ્નથી ફેંકાઈ જતો હોય છે. ફેંકાઈ જવાનું દુઃખ હસતા હસતા ભોગવી શકે તેને મસ્તરામ કહેવાય છે. પોતાની મસ્તીમાં પોતાની શરતોએ જીવન જીવનારો મસ્તરામ છે. પણ તે તો ભાગ્યે જ જોવા મળે. મસ્તરામ નામ તો ઘણા રાખી શકે, પણ બધા જીવી ના શકે. શ્રદ્ધાની માફક પ્રેમ સંબંધ પણ અપેક્ષાવાળો હોય છે. શરતોવાળો પ્રેમ ભલે સ્વાર્થી હોય, પણ તેને દૈવી પ્રેમ કહેવાય છે. તે પણ અમુક અપેક્ષાઓ અને શરતો રાખતો હોય છે. જેમ કે પત્નીને દૈવી પ્રેમ છે, તો પણ તેનો પતિ બીજી કોઈ સ્ત્રી સાથે સંબંધ ના રાખે તેવી અપેક્ષા તો હોય છે. પતિ દારૂ ના પીએ, જુગાર ના રમે એવી અપેક્ષા તો હોય છે. પતિ વસ્ત્ર વિનાનો થઈને ચોકમાં નાચે તેવું તો ન ચલાવી લે. સામા પક્ષે પતિને પત્ની ઉપર ગમે તેટલો શુદ્ધ પ્રેમ હોય, તો પણ તે પૂરેપૂરી વફાદારીની અપેક્ષા તો રાખે. લોકમર્યાદા અને કુળમર્યાદાની અપેક્ષા તો રાખે જ. આ રીતે માતા પિતા પુત્ર વગેરે સૌને પોતપોતાની અપેક્ષાઓ હોય છે અને અલિખિત શરતો પણ હોય છે. આ બધાનું પૂરેપૂરું પાલન થાય તો આ સંબંધો સારા રહે. જો તેમાં સતત ચૂક થવા માંડે તો સંબંધો બગડવા માંડે. આમાંથી માનસિક દુઃખો પેદા થાય તે એટલી હદે કે વ્યક્તિ આત્મહત્યા સુદ્ધા કરી બેસે. શ્રીમંતોને ત્યાં ખાવા પીવાના ભૌતિક દુઃખો નથી હોતા, પણ માનસિક દુઃખો તો હોય છે જ. માનસિક દુઃખો ઊંઘ હરામ કરે છે. જીવનનું સર્વોચ્ચ સુખ ઊંઘ છે. તે જ જો હરામ થઈ જાય તો માણસ સુખી ના કહેવાય. કૌરવોએ ઘણું રાજસુખ ભોગવ્યું, પણ ન્યાય નીતિ અને ધર્મનો ત્યાગ કરવાથી સર્વનાશ કરી બેઠા. આ બધું ધૃતરાષ્ટ્રના મોહના કારણે પણ થયું. જો ધારત તો ઘણું રોકી શક્યા હોત, પણ પુત્ર મોહમાં તે રોકી શક્યા નહીં. સગી આંખે કુળનો નાશ જોવો પડ્યો. હવે શ્રાદ્ધ નાખનાર પણ કોઈ બચ્યો ન હતો. વૃદ્ધાવસ્થામાં છેલ્લી દશા પાંડવોના આશ્રયે જીવવાનું થયું. લાચારી અને શર્મિંદગીનો પાર ના રહ્યો. તેનાથી બચવા તેમણે હસ્તિનાપુર છોડીને વનમાં જવાનું નક્કી કર્યું. ગંગા કિનારે રાતવાસો રહીને હવે કુરુક્ષેત્ર જવાનું નક્કી કર્યું. માણસે આપતકાળમાં જવા જેવી એક જગ્યા રાખવી જોઈએ. ક્યારે કોને કેવો આપતકાળ આવે તે કહી ના શકાય. વન વિચરણ કરતાં કરતાં બધા કુરુક્ષેત્રના મેદાનમાં પહોંચી ગયા. અહીં શું જોવાનું હતું? સર્વનાશ, કુળનાશ, પ્રલય, મહાપ્રલય, પોતાનો જ કરેલો કરાવેલો. બધા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. થોડે દૂર રાજર્ષિ શતયુપનો આશ્રમ હતો. ત્યાં બધા રહેવા લાગ્યા. વિદુર અને સંજય પણ આવી ગયા. બધાએ વલકલ ધારણ કરી જટા વધારી તપ કરવા માંડ્યું. બીજી બાજુ હસ્તિનાપુરથી યુધિષ્ઠિર વગેરે ફરીથી મળવા માટે શતયુપજીના આશ્રમે આવી ગયા. બધાએ ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુંતી વગેરેના દર્શન કર્યા અને પાછા હસ્તિનાપુર આવવા આગ્રહ કર્યો. એકવાર ગૃહત્યાગ કર્યા પછી સમજાવવાથી સમજીને જે પાછા આવતા હોય તે થોડા જ સમયમાં માન સન્માન ખોઈ બેસતા હોય છે. ધૃતરાષ્ટ્ર વગેરે પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યા. વનવાસ ભોગવવાથી બધાના શરીર સુકાઈ ગયા હતા. નાડીઓ દેખાવા લાગી હતી. કુંતીએ કર્ણના જન્મનું રહસ્ય બતાવ્યું. લોકો કહે છે કે સ્ત્રીના પેટમાં વાત ટકે નહીં, પણ સ્ત્રી પોતાની વાત હોય તો કદી કોઈની આગળ પ્રગટાવે નહીં. હા, બીજાની વાત ના ટકે, પોતાની તો ટકાવે. ઘણીવાર જીવનભર એ એકરાર ના કર્યો હોય તો મરણ પથારીએ માણસ કરીને હળવો થતો હોય છે. જે યુદ્ધમાં લાખો ક્ષત્રિયો હોમાઈ ગયા હતા તેમની ક્ષત્રિયાણીઓએ ગંગા સ્નાન કર્યું.
અને સદગતિ માટે પ્રાર્થના કરી. બધાને મળીને પાંડવો પાછા હસ્તિનાપુર આવી ગયા. ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુંતી ત્યાં જ રહી ગયા.